ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈના ફિટર ટ્રેડ અંતર્ગત આવતા એવા લેશન હાઇડ્રોલિક સિલિન્ડર અને મોટર વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ હાઇડ્રોલિક સિલિન્ડર અને મોટર હાઇડ્રોલિક સિલિન્ડરને ઘણીવાર લાઇન એક્ચ્યુએટર પણ કહેવાય છે કારણ કે લાઇન એક્ચ્યુએટર એ ખરેખર એક સિલિન્ડર જ હોય છે જે હાઇડ્રોલિક પ્રેશર અને ફ્લોને લિનિયર મિકેનિકલ મોશન કે ફોર્સમાં ફેરવે છે લિનિયર અને રોટરી મોશનના કોમ્બિનેશનમાં મર્યાદિત અને વધુ ગતિ મેળવવા માટે સિલિન્ડર સાથે વિવિધ પ્રકારની મિકેનિકલ લિંકેજ લગાવવામાં આવે છે સિલિન્ડરમાં ઓઇલની હાઇડ્રોસ્ટેટિક એનર્જીનું રૂપાંતર મિકેનિકલ મોશનમાં થાય છે એટલે કે જે ઓઇલ હોય તેની હાઇડ્રોસ્ટેટિક એનર્જી એનું કન્વર્ટ થશે મિકેનિકલ મોશન ત્યારબાદ આપણે જોઈશું વર્કિંગ પ્રિન્સિપલ ઓફ હાઇડ્રોલિક સિલિન્ડર તો હાઇડ્રોલિક સિલિન્ડરના કાર્યકારી સિદ્ધાંત એ નીચે મુજબ છે એમાં ફર્સ્ટ આવશે સિંગલ એક્ટિંગ સિલિન્ડર તો તમે આકૃતિમાં સિંગલ એક્ટિંગ સિલિન્ડર જોઈ શકશો ઉપર આકૃતિમાં ઉપરની બાજુએ જે પિસ્ટનના છેડા પર લોડ દર્શાવેલ છે તે બતાવે છે તથા નીચે સ્પ્રિંગ દર્શાવેલ છે આ આકૃતિમાં સિંગલ એક્ટિંગ સિલિન્ડરનો આડછેદ દર્શાવેલો છે જ્યારે પંપમાંથી દબાણયુક્ત ઓઇલ પ્રેશર પોર્ટમાં દાખલ થાય ત્યારે ઓઇલનું પ્રેશર એ પિસ્ટન પર લાગવાથી પિસ્ટન સામેની દિશામાં ગતિ કરે છે આથી પિસ્ટન રોડના મુક્ત છેડા પર ઉપયોગી કાર્ય અથવા ગતિ મેળવી શકાય છે ત્યારબાદ ઓઇલના વિસ્તરણ પછી ઓઇલના પ્રેશર કરતાં સ્પ્રિંગનું ટેન્શન વધી જાય છે આ સમયે સ્પ્રિંગ એ પિસ્ટનને પરત ખેંચે છે અને ઓઇલ જે પોર્ટમાંથી દાખલ થયેલ હોય તે જ પોર્ટમાંથી બહાર નીકળી જાય છે ત્યારબાદ આવશે ડબલ એક્ટિંગ સિલિન્ડર ડબલ એક્ટિંગ સિલિન્ડર તમે આકૃતિમાં જોઈ શકો છો તેનો આડછેદ તથા ડબલ એક્ટિંગ સિલિન્ડરમાં અને સિંગલ એક્ટિંગ સિલિન્ડરમાં ફેરફાર પણ તમે જોઈ શકશો આમાં બે પિસ્ટન આપેલા હશે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોર્ટ એ તથા બી વડે ઓઇલને પિસ્ટનની બંને બાજુએ સપ્લાય કરવામાં આવે છે જ્યારે ઓઇલને પોર્ટ બી દ્વારા સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોર્ટ સાઈડ બીનું ક્ષેત્રફળ એ ઓછું હોવાથી पिस्टन ધીમી ગતિ કરે છે કારણ કે બળ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે આપણે શું જાણીએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ પી એ એટલે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ બળ એરિયા માટે અહીં બળ એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે પોર્ટ એમાંથી ઓઇલ સપ્લાય થાય અને જ્યારે પિસ્ટન ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે ત્યારે જમણી બાજુએ રહેલ દબાણ વગરનું ઓઇલ એ બી બીમાંથી બહાર નીકળી જાય છે હવે જ્યારે જમણેથી ડાબી બાજુ પિસ્ટન ગતિ કરશે ત્યારે આ પ્રક્રિયા આગળ જે પ્રક્રિયા થઈ તેનાથી ઉલટી થશે પિસ્ટનના બંને સ્ટ્રોક દરમિયાન સમાન ફોર્સ મેળવવા માટે પિસ્ટનની ડાબી તરફ પણ પિસ્ટન રોડ આપવામાં આવે છે આપણે આગળ આકૃતિમાં જોયું તેમ બંને બાજુએ પિસ્ટન રોડ આપેલા હતા ત્યારબાદ આવશે કન્સ્ટ્રક્શન ઓફ ડબલ એક્ટિંગ સિલિન્ડર ડબલ એક્ટિંગ સિલિન્ડરની રચના તો ડબલ એક્ટિંગ સિલિન્ડરનો આડછેદનો ભાગ તથા તેના ડિટેલ પાર્ટ્સ વિશે ઉપર ફિગરમાં દર્શાવેલું છે ડબલ એક્ટિંગ સિલિન્ડરની રચના આપણે આગળ જોઈ તેમ તેના પિસ્ટનને કાસ્ટ સ્ટીલ અને પિસ્ટન રોડને ક્રોમ પ્લેટેડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે સિલિન્ડર હેડની આંતરિક સપાટીનું હોનિંગ કરેલ હોય છે અહીં હોનિંગ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એબ્રેસિવ ટાઈપ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેમાં સુપર ફિનિશિંગ આપેલું હોય છે તેમાં રોડ બેરિંગ માટેના સપોર્ટ અને પોટ આપવામાં આવે છે સિલિન્ડરના છેડાને બ્લોક કરવા માટે ટાઈરોડ અને નટ વડે સિલિન્ડર કેપને સિલિન્ડરના હેડ સાથે મજબૂતાઈથી ફિટ કરાય છે સિલિન્ડરને એર ટાઇટ રાખવા માટે તેમાં સ્ટેટિક સીલ આપેલ હોય છે રજકણો અને અન્ય દૂષિત પદાર્થોને અંદર પ્રવેશતા અટકાવવા માટે વાઇપર સીલ આપવામાં આવેલ હોય છે રોડ અને બેરિંગને ફાસ્ટનર લગાવી કે રિપ્લેસ કરી શકાય છે પિસ્ટન સીલ વડે પિસ્ટનની કોઈપણ બાજુ ઓઇલને સીલ કરવામાં આવે છે પિસ્ટન રિંગને ઉચ્ચ ગુણવત્તાવાળા એલોય સ્ટીલ અથવા કાસ્ટ આયરનમાંથી બનાવાય છે ઉચ્ચ દબાણ એટલે કે હાઈ પ્રેશર આવતું હોય તે કિસ્સામાં કપ પેક્ડ સીલ વપરાય છે વિવિધ સીલને સામાન્ય રીતે રબરના બંધારણમાંથી બનાવવામાં આવતા હોય છે અમુક તાપમાન ધરાવતી એપ્લિકેશનમાં ટેફલોન સીલનો પણ ઉપયોગ કરવામાં આવે છે પાઇપના છેડા કે કનેક્ટરને જોડવા માટે પોટમાં આંટા આપવામાં આવે છે સિલિન્ડર અને હેડ વચ્ચે લીકેજ થતું હોય તો તે અટકાવવા માટે રબરની બનાવેલ ઓ રિંગનો ઉપયોગ થાય છે ત્યારબાદ આવશે એન્ડ કુસનિંગ તો એન્ડ કુસનિંગની જરૂરિયાત શા માટે પડી તો તે આપણે આગળ જોઈએ અહીં જમણી બાજુ આકૃતિમાં એન્ડ કુસનિંગ દર્શાવેલ છે અને ડાબી બાજુએ કુસનિંગ સિલિન્ડર તેનો આડછેદ દર્શાવેલ છે શા માટે હેન્ડ કુસનિંગની જરૂર પડી તો પિસ્ટનના સ્ટ્રોકના અંતે રહેલ હાઈ પ્રેશર ઓઇલના લીધે સિલિન્ડર એન્ડ પર એટલે કે સિલિન્ડરના છેડા પર પિસ્ટનનો ઇમ્પેક્ટ એટલે કે શોક લાગવાની શક્યતા રહે છે તેને નિવારવા માટે સામાન્ય રીતે એન્ડ કુસનિંગ અપાય છે અને આ કાર્ય કરવા માટે સામાન્ય રીતે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ સ્પ્રિંગ તેની ફૂલ હોમ લેન્થ કરતાં વધારે દબાણ થશે ત્યારે નુકસાન પામવાની શક્યતા રહે છે આથી સિલિન્ડરના છેડાના ભાગે ઓઇલ આઉટલેટને નિયંત્રિત કરીને કુશનિંગ કરવામાં આવે છે ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પિસ્ટનના બીજા છેડે પ્લન્જર અથવા તો કુશનિંગ પિસ્ટન અપાય છે સિલિન્ડર હેડમાં આઉટલેટથી સિલિન્ડરના પેસેજને ચેક વાલ્વ વડે જોડવામાં આવે છે એક અન્ય પેસેજને રિસ્ટ્રિકટેડ ઓરિફિસઓ વડે જોડવામાં આવે છે આ ઓરિફિસને સ્ક્રૂ વડે એડજસ્ટ કરી શકાય છે પિસ્ટન ડાબી બાજુ ગતિ કરવાની સાથે પ્લન્જર કે કુશનિંગ પિસ્ટન આઉટલેટ પોર્ટ હોય તેમાં દાખલ થાય છે આ સમયે ઓઇલ ફક્ત સીમિત પેસેજ સી અને ઓમાંથી બહાર નીકળી શકે છે પરંતુ ચેકવાલમાં રહેલ બોલ વડે ઓઇલ પેસેજ સીને બ્લોક કરવામાં આવે છે આથી ઓઇલ ફક્ત ઓમાંથી જ વહી શકે છે સી અને ઓ એ બંને ઓપન હતા તેમાંથી અહીં સીને બ્લોક કરશો કે આથી ઓઇલ ફક્ત ઓમાંથી જ વહી શકે છે આમ સ્ટ્રોકના અંતે પિસ્ટનની ગતિ ધીમી પડે છે ત્યારબાદ આપણે જોઈશું પિસ્ટનનું પ્રેશર અને સ્પીડ તો પિસ્ટન દ્વારા લાગતું બળ આપણે આગળ જ સૂત્ર જોયું બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ તો અહીં દબાણ એનો એકમ આવશે કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર તથા એરિયા તો કયો એરિયા તો પિસ્ટનના આઠ છેદનું ક્ષેત્રફળ તેનો યુનિટ આવશે સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ આવશે પિસ્ટનની સ્પીડ તો સ્પીડ ઓફ પિસ્ટન બરાબર વન થાઉઝન્ડ ઇન્ટુ એલપીએમ એલપીએમ એટલે લીટર્સ પર મિનિટ છેદમાં એરિયા ઓફ પિસ્ટન કે જેનો યુનિટ આવશે સેન્ટીમીટર સ્ક્વેર તેના પરથી પિસ્ટનની સ્પીડનો એકમ સેન્ટીમીટર પર મિનિટ એવો આપી શકાય હવે આવશે સિલિન્ડર સિમ્બોલ્સ તો સિલિન્ડરના સિમ્બોલ્સ એ ન્યુમેટિક સિલિન્ડરના સિમ્બોલ્સને મળતા જ આવતા હોય છે અહીં આકૃતિમાં ઉપર સિંગલ એક્ટિંગ ડબલ એક્ટિંગ સ્પ્રિંગ લોડ લોડ રિટર્ન વગેરે સિમ્બોલ્સ આપેલા છે તે તમે આકૃતિમાં જોઈ શકો છો ત્યારબાદ આવશે ક્લાસિફિકેશન ઓફ સિલિન્ડર સિલિન્ડરનું વર્ગીકરણ કઈ રીતે થાય તો તેમાં સૌપ્રથમ આવશે સિંગલ એક્ટિંગ સિલિન્ડર સિંગલ એક્ટિંગ સિલિન્ડર પણ વિવિધ પ્રકારના હોય છે જેવા કે પ્લન્જ ટાઈપ પિસ્ટન ટાઈપ રેમ ટાઈપ ટેલિસ્કોપિક ટાઈપ ત્યારબાદ આવશે ડબલ એક્ટિંગ સિલિન્ડર ડબલ એક્ટિંગ સિલિન્ડર નીચે દર્શાવેલા જુદા જુદા પ્રકાર ધરાવે છે તેમાં ફર્સ્ટ છે સિંગલ પિસ્ટન રોડ ટાઈપ ત્યારબાદ ડબલ સાઇડેડ પિસ્ટન રોડ ટાઈપ પછી ટેલિસ્કોપિક ટાઈપ પછી ડીએ સિલિન્ડર વિથ હેન્ડ કુશનિંગ ત્યારબાદ પ્રેશર ઇન્ટેન્સિફાયર ટાઈપ અને ટેન્ડમ સિલિન્ડર આ જુદા જુદા પ્રકાર એ ડબલ એક્ટિંગ સિલિન્ડરના છે ત્યારબાદ આપણે જોઈશું રેમ તો રેમ એક સૌથી સાદું લિનિયર એક્ચ્યુએટર છે ઉપરની આકૃતિમાં તમે જોઈ શકશો તે સુવ્યવસ્થિત રીતે દર્શાવેલ છે તો રેમમાં ફક્ત એક જ ઓઇલ ચેમ્બર હોય છે તેને સામાન્ય રીતે વર્ટિકલી એટલે કે ઊભી ઉધ્વ માઉન્ટ કરવામાં આવે છે અને તે પોતાના વજનના લીધે જ નીચેની તરફ ગતિ કરે છે પ્રેક્ટિકલી જોઈએ તો રેમનો ઉપયોગ એ લાંબા સ્ટ્રોક માટે કરવામાં આવે છે દાખલા તરીકે એલિવેટર જેક રેમનો વ્યાસ એક સમાન હોય અને તેમાં પિસ્ટન રોડનો ઉપયોગ ન થતો હોવાથી જ્યારે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ ઝડપે રેમ નીચે આવતો હોય ત્યારે ડબલ એક્ટિંગ સિલિન્ડરના કિસ્સામાં હોય તેમ તેની ટોચ પર ઓઇલ સપ્લાય કરવું પડે છે આમ છતાં ઘણીવાર પિસ્ટન રોડ માટે રેમના વ્યાસને થોડી માત્રામાં ઘટાડવામાં આવે છે એટલે કે તેનો ડાયામીટર ઓછો કરી દેવામાં આવે છે અહીં આકૃતિ આપેલી છે જહાજના સ્ટીરિંગ ગીરમાં ડ્યુઅલ રેમનો ઉપયોગ કઈ રીતે થાય તે દર્શાવે છે ત્યારબાદ જોઈશું સિલિન્ડર માઉન્ટિંગ તો અહીં આકૃતિમાં ઘણા બધા પ્રકારે સિલિન્ડરના માઉન્ટિંગ કરેલા છે તે તમે જોઈ શકો છો સિલિન્ડરને વિવિધ પાસાઓ જેવા કે તેની ઈચ્છિત મૂવમેન્ટ સીમિત જગ્યા લોડમાં રહેલ વિવિધતા એક્ચ્યુએશનની દિશા વગેરે મુજબ માઉન્ટ કરવામાં આવે છે હવે આપણે જોઈશું લિંકેજ વડે એક્ચ્યુએશન તો અહીં ઉપરની આકૃતિમાં લોડ હેન્ડલ કરવાની ઘણી પદ્ધતિ જેમ કે ક્લેમ્પિંગ ઓસિલેશન લિફ્ટ ટિલ્ટ વગેરે દર્શાવી છે તેમાં મિકેનિકલ લિંકેજ કઈ રીતે એક્ચ્યુએશન કરે છે તે દરેકમાં દર્શાવેલ છે ત્યારબાદ આવશે હાઇડ્રોલિક મોટર તેને ઘણીવાર હાઇડ્રોમોટર અથવા રોટરી એક્ચ્યુએટર તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જોયું આગળ હાઇડ્રોલિક સિલિન્ડર એ લિનિયર એક્ચ્યુએટર કહેવાય જ્યારે હાઇડ્રોલિક મોટર તે રોટરી એક્ચ્યુએટર કહેવાય તે એક પ્રકારનું રોટરી એક્ચ્યુએટર છે જ્યારે રોટરી મોશનની જરૂર હોય ત્યારે તે ખૂબ જ ઉપયોગી છે લિનિયર એક્ચ્યુએટરની માફક જ તેને પણ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર રોટેટરની ડાયરેક્શન પ્રેશર અથવા ટોર્કની જરૂરિયાત મુજબ કંટ્રોલ કરવામાં આવે છે લિનિયર સર્કિટમાં વપરાતા લગભગ તમામ ભાગો એ રોટરી સર્કિટમાં વાપરવામાં આવે છે હાઇડ્રોલિક સિલિન્ડર વડે લિનિયર મોશન મળે છે જ્યારે હાઇડ્રોમોટર વડે રોટરી મોશન મળે છે હવે આપણે હાઇડ્રોમોટરના વિવિધ પ્રકાર વિશે જોઈએ ટાઈપ્સ ઓફ હાઇડ્રો મોટર્સ તો હાઇડ્રોમોટરને તેની આંતરિક રચના વડે મુખ્ય ત્રણ પ્રકારમાં ક્લાસિફાઈ એટલે કે વર્ગીકૃત કરવામાં આવે છે ફર્સ્ટ આવશે ગિયર ટાઈપ મોટર સેકન્ડ છે વેન ટાઇપ મોટર થર્ડ આવશે પિસ્ટન ટાઈપ મોટર એમાં સૌપ્રથમ આપણે જોઈશું ગિયર ટાઈપ મોટર આ પ્રકારની મોટર એક્સટર્નલ ગિયર તરીકે ગિયર ઓન ગિયર પ્રકારની અને ઇન્ટરનલ ગિયર તરીકે ગિયર ઇન ગિયર પ્રકારની હોય છે અહીં આકૃતિમાં તમે એક્સટર્નલ ગિયર તરીકે જોઈ શકશો કારણ કે એક ગિયરની ઉપર બીજો ગિયર આપેલો છે એટલે આ એક્ઝામ્પલ એ એક્સટર્નલ ગિયર તરીકેનું છે હવે આ આકૃતિમાં ગિયર ઓન ગિયર પ્રકારની મોટર દર્શાવેલી છે તેમાં દર્શાવેલું છે કે ફ્લો કઈ સાઈડથી આવશે ગિયરના બંને ચક્કર કઈ રીતે ફરશે તથા ફ્લો કઈ રીતે બહાર જશે એટલે ઇનલેટ પોર્ટમાંથી ઓઇલ દાખલ થાય છે જે ગિયર પર દબાણ વધારતા ગિયર ફરે છે અને ઓઇલ આઉટલેટમાંથી બહાર નીકળે છે મોટરની સ્પીડનો આધાર ફ્લો પર મિનિટ એટલે કે એક મિનિટમાં જે જરૂરી પ્રવાહની માત્રા હોય તેના પર તથા મોટરના ટોર્કનો આધાર એ ઓઇલનું પ્રેશર એટલે કે દબાણ કેટલું હોય તેના પર રહે છે આ પ્રકારની મોટર એની ન્યૂનતમ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કે ઓછામાં ઓછી વોલ્યુમેટ્રિક એફિશિયન્સી આશરે સિત્તેરથી એંસી ટકા જેટલી હોય છે ઇન્ટરનલ મોટર સામાન્ય રીતે ગિયર ટાઈપ હોય છે આ મોટરનું રનિંગ ઘણું સ્મૂધ હોય છે અને તેની ડિઝાઇન કોમ્પેક્ટ હોય છે અહીં તમે જોશો આકૃતિમાં તો ઇન્ટરનલ ગિયર તરીકે ગિયર ઇન ગિયર પ્રકારની મોટર દર્શાવેલી છે એક ગિયરની અંદર જ બીજા ગિયરની રચના તે પ્રકારે હોય છે ત્યારબાદ આપણે જોઈશું બીજા પ્રકારની હાઇડ્રો મોટર જેનું નામ છે વેન ટાઈપ મોટર તો આકૃતિમાં વેન દર્શાવેલ છે સાફ્ટ બતાવેલ છે ફ્લો ઇનલેટ તથા આઉટલેટ ઓઇલના ઇનલેટ તથા આઉટલેટ બંને દર્શાવેલ છે ગિયર મોટરની સરખામણીમાં વેન ટાઈપ મોટરની રચના થોડી અલગ હોય છે ઓઇલના પ્રવાહને કારણે સાફ્ટની સાથે વેન પણ ગતિ કરે છે વેન ટાઈપ મોટરની વિશેષતા એ છે કે તેની વેન સતત સ્લાઇડ થતી હોય છે દરેક સાફ્ટમાં એક કરતાં વધુ વેન હોય છે જે સાફ્ટનું સતત રોટેશન નિશ્ચિત કરે છે અહીં આકૃતિમાં ચાર બાજુએ તમે વેન જોઈ શકશો તે સ્લાઇડ થતી વેન છે ઓઇલ પ્રેશર અને ગુરુત્વાકર્ષણ બળના લીધે સ્લોટમાં રહેલ વેન એ બહારની તરફ નીકળે છે આ મોટરનું કાર્ય હાઈ સ્પીડ હોય છે ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા પ્રકારની હાઈડ્રો મોટર પિસ્ટન ટાઈપ મોટર આ મોટર અન્ય બંને પ્રકારથી એટલે કે ગિયર અને વેન એ બંને પ્રકાર કરતાં તદ્દન અલગ હોય છે પિસ્ટન ટાઈપ મોટર બે પ્રકારની હોઈ શકે છે એક્સીએલ પિસ્ટન મોટર રેડિયલ પિસ્ટન મોટર અહીં આકૃતિમાં આપણે ફર્સ્ટ ટાઈપની એક્સેલ પિસ્ટન મોટર જોઈ શકીએ છીએ તેમાં ફ્લો એક્સેલ હોય છે એક્સેલ પિસ્ટન મોટર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજી છે રેડિયલ પિસ્ટન મોટર અહીં ફ્લો રેડિયલ ડાયરેક્શનમાં હોવાથી રેડિયલ પિસ્ટન મોટર કહેવામાં આવે છે આ પિસ્ટન મોટર આશરે પંચાણું ટકા જેટલી ઊંચી વેલ્યુમેટ્રિક ઓફિસિયન્સી ધરાવે છે તેની કાર્યપદ્ધતિ આપણે આગળ જોઈ પિસ્ટન અને બેરલ એસેમ્બલીમાં જ્યારે દબાણયુક્ત ઓઇલ દાખલ થાય ત્યારે પિસ્ટનને તે બહારની તરફ ધકેલે છે આ પિસ્ટનને એક અન્ય પિસ્ટન સાથે ટ્યુન કરેલ હોય છે જે રોટરી મોશન સ્ટાર્ટ કરીને કન્ટિન્યુ રાખે છે આ મોટરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી વધુ હોવાથી ઉચ્ચ કાર્યદક્ષતા ઝડપી ઓપરેટિંગ ઉચ્ચ દબાણ જરૂરી હોય તેવી સર્કિટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું હાઇડ્રોમોટર કંટ્રોલ્સ તો હાઇડ્રોમોટરને અસરકારક રીતે કાર્ય કરવા માટે તેની સ્પીડ ટોર્ક અને ડિરેક્શન કંટ્રોલ કરવું જરૂરી છે તો પહેલું સ્પીડ કંટ્રોલ વિશે જોઈશું તેમાં હાઇડ્રોમીટરના આરપીએમને કંટ્રોલ કરવામાં આવે છે દાખલ થતાં ફ્લૂડના જથ્થામાં ફેરફાર કરીને તે કંટ્રોલ કરી શકાય છે તેને ઘણીવાર હાઈડ્રોમોટરના ડિસ્પ્લેસમેન્ટ વડે પણ ઓળખવામાં આવે છે આમ દાખલ થતાં ઓઇલની માત્રા એટલે કે જથ્થા મુજબ હાઇડ્રોમોટરની સ્પીડ નક્કી થાય છે ત્યારબાદ ટોર્ક કંટ્રોલ હાઈડ્રોમોટરમાં મળતો ટોર્ક એ ફ્લુઇડ પ્રેશરનું કાર્ય છે આમ ફ્લૂઇડ પ્રેશરનું કંટ્રોલ કરવાથી હાઇડ્રોમોટરનો ટોર્ક કંટ્રોલ થાય છે ડાયરેક્શન કંટ્રોલ સર્કિટમાં ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વડે ડાયરેક્શન કંટ્રોલ કરી શકાય છે તે લગભગ ડબલ એક્ટિંગ સિલિન્ડરની ગતિના નિયંત્રણની જેમ જ કાર્ય કરે છે આમ હાઇડ્રોમોટરની ફરવાની દિશાનો આધાર એ ઓઇલના પ્રવાહના પાથ એટલે કે રસ્તા મુજબ નક્કી થાય છે હવે આપણે જોઈશું સ્પેસિફિકેશન ઓફ હાઇડ્રોમોટર્સ એટલે હાઇડ્રોમોટરના સ્પેસિફિકેશન હાઇડ્રોમોટરને નીચેના પેરામીટર્સ વડે સ્પેસિફાઈ કરી શકાય છે તેમાં પ્રથમ આવશે મહત્તમ ઓપરેટિંગ પ્રેશર મહત્તમ જરૂરી ટોર્ક મહત્તમ જરૂરી આરપીએમ આઉટલેટ પણ મળતા આરપીએમ આઉટલેટ પર આપણને જે આરપીએમ મળે તે આરપીએમ તથા જરૂરી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી હવે આપણે જોઈશું એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા મોટે હાઇડ્રો હાઇડ્રોમોટર તેની ગણતરી મુજબ કાર્ય કરતા હોતા નથી આથી તેને વિવિધ પ્રકારની કાર્યક્ષમતા વડે દર્શાવવામાં આવે છે તે દરેક વિશે આપણે વિગતવાર જોઈએ ફર્સ્ટ આવશે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓપરેશન દરમિયાન અમુક ઓઇલની માત્રા કાર્ય કર્યા વગર સરખી જતી હોય છે એટલે કે તેનો લોસ થતો હોય છે આ વોલ્યુમ મેટ્રિક લોસને વોલ્યુમેટ્રિક એફિશિયન્સીમાં દર્શાવવામાં આવે છે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ થિયોરિટીકલ ફ્લોરેટ છેદમાં એકચ્યુઅલ ફ્લોરેટ ત્યારબાદ આવશે મિકેનિકલ એફિશિયન્સી તો ઓપરેશન દરમિયાન ખાસ કરીને દબાણ અને ઓછા આરપીએમ પર ઘણા યાંત્રિક એટલે કે મિકેનિકલ વ્યય થતા હોય છે એને મિકેનિકલ એફિશિયન્સીમાં દર્શાવવામાં આવે છે મિકેનિકલ એફિશિયન્સી માટે જોઈએ આપણે સૂત્ર તો મિકેનિકલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ ટોર્ક છેદમાં થિયોરિટિકલ ટોર્ક ઇન્ટુ હંડ્રેડ ત્યારબાદ આવશે ઓવરઓલ એફિશિયન્સી એટલે કે કુલ એફિશિયન્સી તો હાઇડ્રોલિક મોટરના પાવર આઉટપુટને ગણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓવરઓલ એફિસિયન્સીનું ઇક્વેશન છે ઓવરઓલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી મિકેનિકલ એફિશિયન્સી બાગ્યા હંડ્રેડ હવે આપણે આજના લેસનમાંથી થોડા એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન જોઈશું કે જે પરીક્ષામાં પૂછાઈ શકે ફર્સ્ટ ક્વેશ્ચન છે આકૃતિમાં દર્શાવેલ એક્સ ભાગનું નામ જણાવો તો આપણે આગળ જોઈ આ સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ સિલિન્ડર હતા તેની આકૃતિ છે સિંગલ એક્ટ તેમાંથી સિંગલ એક્ટિંગની આકૃતિ છે એક્સ તરીકે દર્શાવેલો ભાગ એ પિસ્ટન છે માટે આ ચાર ઓપ્શનમાંથી જવાબ આવશે પિસ્ટન પિસ્ટન ટાઈપ મોટરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કેટલી હોય છે તો પંચાણું ટકા જેટલી એફિશિયન્સી હોય છે માટે ચાર ઓપ્શનમાંથી તેનો જવાબ આવશે પોઈન્ટ પંચાણું મોટર ને ડિઝાઇન કરવા માટે કયા પેરામીટરને સ્પેસિફાઈ કરવામાં આવે છે મેક્સિમમ ઓપરેટિંગ પ્રેશર મેક્સિમમ હોઇલ સેવિંગ મેથડ મેક્સિમમ પિસ્ટન સાઈઝ અથવા મેક્સિમમ સિલિન્ડર સાઇઝ તો મેક્સિમમ ઓપરેટિંગ પ્રેશર હોય તે પેરામીટરને સ્પેસિફાઈ કરવાથી હાઇડ્રો મોટરની ડિઝાઇન કરી શકાય છે નીચે દર્શાવેલ મોટરનું નામ શું છે તો આપણે બે પ્રકારની પિસ્ટન મોટર જોઈ એક્સીએલ અને રેડિયલ તો આમાં રેડિયલ ફ્લો હોય માટે આ રેડિયલ પિસ્ટન મોટર છે નીચે દર્શાવેલ હાઇડ્રોમોટરનો પ્રકાર જણાવો ગિયર ટાઇપ વેન્ટ ટાઈપ પિસ્ટન ટાઈપ કે પ્રોપેલર ટાઈપ તો દેખાય છે આકૃતિમાં બે ગિયર દર્શાવેલા છે માટે આ ગિયર પ્રકારની હાઇડ્રોમોટર છે હાઇડ્રોમોટરના કેટલા પ્રકાર હોય તો ત્રણ પ્રકાર હોય કયા કયા તો ગિયર ટાઈપ વેન ટાઈપ અને પિસ્ટન ટાઈપ હાઇડ્રોલિક સિલિન્ડરમાં વપરાયેલ સિમ્બોલનું નામ જણાવો અહીં જે સિમ્બોલ આપેલો છે તે શું દર્શાવે છે તો તે સિંગલ એક્ટિંગ લોડ રિટર્ન પિસ્ટન દર્શાવે છે કારણ કે બાકીના બધા જ ઓપ્શન્સ ડબલ એક્ટિંગના છે માટે અહીં જવાબ આવશે એ સિંગલ એક્ટિંગ સિલિન્ડરનો કયો ભાગ એ લોડ સાથે જોડાયેલો હોય છે તો લોડ સાથે પિસ્ટન રોડ જોડાયેલો હોય છે હાઇડ્રોલિક લિનિયર એકચ્યુએટરમાં રેમનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો આપણે જોયું હતું એલિવેટર જેકમાં હાઇડ્રોલિક લિનિયર એકચ્યુએટરમાં રેમનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાય તો તેના આપણે જવાબ આપી શકીએ છીએ થેન્ક યુ